તો એવા જો કે ખરેખર બાપુનો મોટો ભાવ છે અને ભાવને આધીન આજ ધણીના દરબારમાં અમારે કાળુભાઈ હું કોઈ કલાકારી દેખાડવા માટે આવ્યા નથી. બાપાના આંગણાની માલપા જે કાંઈ આજ આવો અવસર જે કાંઈ અમને મળે, જોગીનો અમારો ધર્મ છે, શિવને શક્તિના ગુણ ગાવા અમારો ધર્મ છે, પણ આવો કોઈ ધણી જો રાજી થતો હોય અને એની માલપા અમે સહભાગી બનતા હોય તો એથી મોટો કાંઈ લાભ નથી દુનિયામાં. તો કાળુભાઈ ખૂબ ખૂબ મજા કરાવી, થોડીક વાર મારી વાણીને પવિત્ર કરું, બાપાના ચરણોની માલપા, વાણીરૂપી પુષ્પ બાપાના ચરણોની માલપા ધરી અને મારા શબ્દનો સુપ્રવાદ કરી. પણ જો કે આ ચૈત્ર માસ છે, કાળુભાઈ મારી કરતા એમના કાર્યક્રમ વધારે એક ધારા સખત ચાલુ છે, તો છતાં બાપુનો ભાવ જાણી અને કાળુભાઈ આપણને આ કિંમતી સમય એમનો આપ્યો એ માટે એમને ખરેખર જોરદાર તાળીઓના ગુણગાનથી વધાવો. તેમજ માં ભગવતી જગદંબાના ગુણ ગાય અને આનંદ કરવો છે, પણ આપણે વાવડીથી મુનાભાઈ અને એકલવીર દાદા માં ભગવતી મેલડીને આપણે દર્શન કરવા છે, પણ વાવડીના એ ટીંબાની માલિકા ભગવતી મહામાયા મેલડીને મારા એકલવીર દાદા કે હળહળ કળયુગની માલિકા ઘણા એમ કે દેવ ખોટી ભૂવા ખોટા દાણા ખોટા. જોકે અત્યારે આ સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબની દુનિયામાં આવું બધું બહુ વાયરલ થયું છે, પણ આજ શુક્રના પાદરમાં મારા આરાધના ધણીનો આજ એમ કહેવાય દરબાર ભર્યો હોય, દરબાર એનો એમ કહેવાય અહીંયા હોય અને એની માલપા વાવડીથી અમારે મુનાભાઈ ભુવા કે જેના વસને ને વેણે વાતો કરે એકલવીરને મારી ભગવા ઝંડાની મેલડી બાપ. અને કદાચ કોઈ એમ કે ભુવા ખોટા દેવ ખોટી દાણા ખોટા, તો કદાચ કોકને અખતરો કરવો હોય તો આવી જાય. જગતમાં લખેલા તો હવ વાસે, પણ માણસના પેટની માલપા પડેલું જો ન કહી દે તો વાવડીની માલપા બેઠેલો મારો એકલવર અને મારી ભગવતી મારી ભગવા ઝંડાની મેલડી ન કહેવાય એવી માં ભગવતી જોગમાયા મેલડી અને એકલવીર દાદાના દર્શન કરવા થાય. નાનકુળ માયાઓ એકલવર પૂજા અનકાય ને પાને જેથી પવન હો, પણ આવીને એ પૂતો આવીને બાપા એ જેથી આપોયા રમતાન જોયા મારા એ કલવીર ને. એ બોલો બાપા બોલો જગત જેને મારા એ કલવીર જાકારો કરે અને એક દી હગા નો પાડે મારા વીર જેથી હા એ બોલો એ મારા વેતન વીર દાદા ને જાજી ખમાબા પણ આવજો આવજો મારા એ કલવીર આપોયા અરે રે તેથી વેણે વસને વાતો કરે મારો એ કલવીર આવે આવીર વેલો આવે
નવરંગા માંડવા મહાવીર વેલો આવે આવે દાદા રમવાને આવે એ એકલવીર આવે દાદો એકલવીર આવે એ બોલો બાબા બોલો વાવડીના પાદરની માલપા મારા મુનાભાઈ ભુવાની લઢે રમનારો ધરમ હો બાપ કે દુનિયાની માલપા કોઈ સર્જન કોઈ ડોક્ટર એમ કે કા નો મટે અને વાવડીના એ સીમાડાની માથેમાં ભગવતી મેલડીને મારો એકલવીર દાદો બેઠો છે બાપ કે જગતના શોકની મલબા કદાય પી કોઈ દુખી આવે રોતા આવે અને મારા આશરે કોઈ ઉના હોશિયાળા સોરા જોયા સોવટા જોયા અનકા ભાળી એ ધોળકાની બજા આપણા દાદા રમવાયાવોને પંડવડે રમવાયાવોને એ બોલો બાબા બોલો એ બોલો બાબા બોલો એ મને લઈ જા લઈ જા લઈ જા તારા મંદિર તારા વાવડી ગામની માં એ તારા વાવડી ગામની માં બોલો બોલો વાવડી નો એક વીર બોલો અરે જગત માં ધ્યાને વાતું કરે મારા મુના ભુવાની બાપ કે મારો વાવડીના પાદરની માલિકો મારો એકલવીર બોલે કે સાંભળ મારા મુનિયા કદા બી જગતની માલિકો ગમે એવું દુઃખ આવે દુઃખની ઘડી આવે અને એવા ડોયની વેળાએ ખરા ટાણે મને યાદ કર અને જગતના શોકમાં જો દુઃખ ભાંગીને ભોગવો ન કરું ને તેથી તો વાવડીની માલિકો બેઠેલો મારો એકલવીર નો કહેવાય બાય
બેઠાન દાદા વાવડી ના એક દી પાદર માં અને જગત તમને જોવા મળે પણ આવો આવો હે મારી મેલડી ના આગેવાન એકલવી અરે રે તે દિવસ ને વાતો કરે બાવડી માં મારો એકલવીર વાતો કરે એકલવીર રમે દાદો એકલવીર રમે જોકે બાવડીના ટીંબે એકલવીર દાદા બેઠા છે અને એકલવીર બાપાને જયારે યાદ કરવા હોય જોકે આજ આરાધના ધણીનું આંગણું છે ને આપણે એકલબાર બાપાને વધાવવા છે તો ખરેખર એ દાદાના બે કડી મારે ગાવી છે તો તમામને વિનંતી ડાકના તાલે કાળુભાઈ એમ થોડીક વાર તાળી પાડજો કારણ કે આપણું આ ઘરનું આંગણું છે કારણ કે આપણે સંતના આંગણે અને આરાધના ધણીના આંગણે બેઠા છીએ તો તમામને વિનંતી તાળી પાડજો પણ કેવો બાપ એ એકલવીર રમે દાદા એકલવીર રમે જો એ રમવાને આવો દાદા રમવાને આવો રે એ વારે વેલા આવો દાદા વારે વેલા આવો રે રમવાને આવો દાદા રમવાને આવો રે આ બદરાંગ આ બદરાંગ બોલા 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 એ તમે વાવડી ગામે બેઠા જળહળ જો તું જળકે રે બાપા જળહળ જો તું જળકે મેલડી નો વીરો હતો મેલડી નો વીરો જો રમવાને આવે બાપા રમવાને આવે જો વારે ને આવે દાદા વારે ને આવે જો એકલવીર દાદા મારી વારે ને આવે જો જોવા
અરે રે આવે દાદા, ભગવાન આવે દાદા, અરે રે આવે દાદા.